गणेश उत्सव आवी रह्यो छे, जेने लईने शहेरमां मोटी संख्यामां लोको गणेश उत्सवनी उजवणी करशे। कापोद्रा विस्तारमां पोलीस द्वारा शांति समितिनी मीटिंगनुं आयोजन कर्युं हतुं। गणेश उत्सव दरमियान गणपति स्थापना माटे परवानगी कई रीते लेवी, त्यारबाद गणेश स्थापना समये कई कई तकेदारी राखवी, तो डीजे जेवी वस्तु पर प्रतिबंध लादवामां आव्यो छे। साथे ज गणेश पीओपीनी मूर्तिनुं स्थापन नहीं करी અને માટીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી। આ વર્ષે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ બંને એક જ દિવસે છે, જેને લઈ પોલીસે શાંતિપૂર્ણ રીતે બંને તહેવારની ઉજવણી થાય અને કોમી એકતા જળવાઈ રહે તે માટે ખાસ વ્યવસ્થા બનાવી અને મથામણ શરૂ કરી છે। આજે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જે गणेश चतुर्थी आवानी छे ए तहेवार अनुसंधाने मीटिंग राखवामां आवी हती, एमां शांति समितिना सभ्यो हाजर हता, गणेश समिति जे छे एना सभ्यो हाजर हता, पछी अमारा कापोद्रा विस्तारमां जे गणपति दादानी मूर्तिनुं स्थापना करवाना छे ए सभ्यो पण हाजर हता, सोसायटीना सभ्यो हाजर हता, एफओपी मित्रो पण हाजर हता। હવે આ જે મીટિંગ છે એમાં અમે બધાને અપીલ કરીએ છીએ કે તમે ઝડપથી ઓનલાઈન અરજી કરી દો, પછી તમારા કોઈ પ્રશ્નો હોય, તમે કોઈ રજૂઆત હોય, અનુભવ હોય તો એ પણ અમે શેર કર્યા છે। અને આ જે મૂર્તિઓ છે માટીની અને જે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બને છે એના મૂર્તિનો વધુમાં વધુ ઉપયોગ થાય એના માટે પણ અપીલ કરી। અને બીજું, આ વખતે 28મી તારીખે ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદ બંનેનો તહેવાર સાથે આવે છે, જે આવનારા ઉત્સવ નિમિત્તે જે મીટિંગનું આયોજન કર્યું છે બહુ સારું વાતાવરણ બની રહ્યું છે, સર્વધર્મ સંભાવને સારું વાતાવરણ બન્યું છે અને સૌએ સાથ સહકાર આપવાની ખાતરી આપી છે। સાથે સાથે આપણે ઉત્સવના નિયમોનું પાલન કરીએ અને સુરત પોલીસને સાથ સહકાર આપીએ, કાપોદ્રા પોલીસને સાથ સહકાર આપીએ, આપણે ગણેશજીનું વિસર્જન કરીએ એ પણ આપણે ન ભૂલીએ, અને સાથે સાથે વિસર્જનના દિવસે એટલે કે ઈદ અને વિસર્જન સાથે આવતું હોય તો એકતાનું પ્રતીક જળવાઈ રહે।